માં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. અંકલેશ્વર રોડ વિસ્તારમાં પાણી ભરાતા રિક્ષા ફસાઈ, રિક્ષા પાણીમાં ફસાતા હાલાકીનો વારો સામે આવ્યો છે. ઠેર ઠેર ખોદેલા ખાડાના કારણે વરસાદમાં અકસ્માતનો ભય, રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. તો પંચમહાલના ગોધરામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. તો એક રિક્ષા પણ ફસાઈ ગઈ છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે રિક્ષા પાણીમાં ફસાઈ ગઈ છે. રિક્ષા પાણીમાં ફસાતા ત્યાંથી પસાર થતા લોકોને પણ મુશ્કેલી પડી છે, સાથે જ રિક્ષા ચાલકને પણ હાલાકી ભોગવવાનો વારો સામે આવ્યો છે. થઈ રહેલી સતત મેઘ મહેરને પગલે ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને પાણી ભરાવાની જે સ્થિતિ છે તે ઉપસ્થિત થઈ છે. સીધા જે દ્રશ્ય છે બતાવવા માંગીશ. અંકલેશ્વર મહાદેવ જવાનો આ ગોધરા નગરનો રોડ છે. હજારો લોકો અને વાહન ચાલકો અહીંયાથી અવર જવર કરે છે, પરંતુ ઠેર ઠેર ખાડાઓને લીધે અહીંયા અકસ્માતનો ભોગ લોકો બને છે. જે વિસ્તારમાં પાણી ભરાયા છે આપ જોઈ શકો છો, ભારે પાણી આ વિસ્તારની અંદર ભરાયા છે અને હજુ પણ વરસાદ ચાલુ છે. પાણીનો નિકાલ કરવા માટે ક્યાંક વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે દિવાલને પણ અહીંયાથી હટાવવામાં આવી છે. રસ્તા ઉપર જ મસ્ત મોટા ગટરના ઢાંકણા જે છે ખુલ્લા પડી રહ્યા છે અને અકસ્માતનો જાણે રાહ જોતા હોય, કોકના જીવનો ભોગ લેવાની રાહ જોતા હોય તેવા જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. મસ્ત મોટા જે ખાડાઓ છે તે ખોદેલા છે. આ ચોક્કસથી મોતના ખાડાઓ કહેવાય છે, કારણ કે હજુ વરસાદ શરૂ થયો છે ત્યાં આ ખાડાઓ પૂરવામાં નથી આવે અને કોઈ અકસ્માત તો ભોગ બનશે તો કોણ જવાબદાર છે તે પણ મોટો પ્રશ્ન છે. ઠેર ઠેર જે છે ટ્રાફિક જામ નો દ્રશ્યો જે છે તે સર્જાયા છે. આપણી સાથે કેટલાક લોકો છે, એમની સાથે વાત કરીશું. શું થયું હતું રિક્ષાને? રિક્ષા અહીંયા ફસાઈ, રિક્ષાઓ અહીંયા ફસાઈ ગઈ છે. આવડે કાઢવામાં આવી માણસો ને તો સારું છે. કેમ, શા માટે, કેવી રીતના ફસાઈ હતી? આ પાણીના અંદર ખાડાના હિસાબે. શું કહેશો મિત્ર, શું થયું હતું? ખાડાના અંદર પલટી ખાઈ ગઈ રિક્ષા. તો જોયું જે પ્રમાણે કે ઠેર ઠેર અહીંયા જે ખાડા પડી ગયા છે અને તેને લીધે વાહનોના અકસ્માત થઈ રહ્યા છે. સતત ભારે વરસાદને પગલે ગોધરા નગરની જો વાત કરીએ તો સ્થિતિ બદથી બદતર થતી જઈ રહી છે. જયેન્દ્ર ભોઈ, ઝી24 કલાક, ગોધરા, પંચમહાલ.